નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ. સમાચારની શરૂઆત વિસ્તારથી. સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. શેરબજારમાં ફરી એક વખત તેજી જોવા મળી અને ભારતીય શેરબજારમાં તેજીની અસર જોવા મળી રહી છે. જોકે અનેકો સેક્ટર્સ કે જેમાં ભારે તેજી આવી, વૈશ્વિક બજારોમાં તેજી આવતા તેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી. સેન્સેક્સમાં 50,000ની સપાટી કુદાવી 50,135ની સપાટીએ આજે બંધ રહ્યું છે, જેમાં સેન્સેક્સ 1128 પોઈન્ટ, નિફ્ટીમાં 337 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. નિફ્ટી પણ 14,845ની સપાટી વટાવી અને બંધ રહ્યું છે. 50,000ની સપાટી ક્રોસ કરી ચૂક્યું છે સેન્સેક્સ. અને આઈટી મેટલના શેરમાં પણ ભારે લેવાલી જોવા મળી. ભારતીય શેરબજારમાં તેજીની અસર અને તેનું મુખ્યત્વે કારણ વૈશ્વિક બજાર. વૈશ્વિક શેરબજારમાં જે પ્રકારે તેજી આવી અને તેના કારણે તેની અસર, તેનો પ્રભાવ ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે. અને સેન્સેક્સ 50,000ને પણ વટાવી ચૂક્યો છે. 50,135 બંધ રહ્યું છે. અને બીજી તરફ નિફ્ટીમાં પણ 360નો ઉછાળો આવ્યો, એટલે કે નિફ્ટી 14,845ની સપાટીએ બંધ રહ્યું છે.